નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજે 26 ડિસેમ્બર 2023 મંગળવારનો દિવસ છે. ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર. ગુજરાતમાં અત્યારે સૌથી વધુ ચર્ચિત મુદ્દો ગિફ્ટમાં અપાયેલી દારૂની છૂટછાટનો છે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં અમુક નિયમોને આધીન દારૂની છૂટછાટ આપી છે. હવે આનું રિએક્શન ગિફ્ટ સિટીની પ્રોપર્ટીમાં વધારા સાથે આવી રહ્યું છે. હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે દારૂની છૂટછાટના સમાચારોની વચ્ચે ત્યાં પ્રોપર્ટીના ભાવમાં 10% સુધીનો ઉછાળો આવ્યો છે. બીજા મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં કડકડતી ઠંડીની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 31 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનું પ્રમાણ વધશે. કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. અમદાવાદના વિસ્તારમાં 15 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની શક્યતા છે. તો 29 થી 31 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર રહેશે. 1 જાન્યુઆરીથી દેશના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 25 થી 30 ડિસેમ્બર દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે. જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી આવનાર વાદળો કમોસમી વરસાદ લાવી શકે છે. અંબાલાલ પટેલે જાન્યુઆરીમાં માવઠાની આગાહી કરી છે. આગળના મહત્વના સમાચાર જોઈએ તો હાલમાં ગુજરાતમાં હાર્ટ એટેકથી નાની વયે મોતના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં જુદા જુદા બનાવમાં એક જ દિવસમાં 5 લોકોના મોત થયા છે. પાંડેસરા, હજીરા અને પૂના વિસ્તારમાં 5 વ્યક્તિઓ અચાનક ધરી પડ્યાના સમાચાર મળી રહ્યા છે. જે લોકોના મોત થયા છે તે તમામની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોના મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની મોતનો સિલસિલો યથાવત છે. ક્ષમતા કરતાં વધુ કામ કરવાથી હૃદય પર ભારણ આવતા આવા બનાવો બને છે. આગળના મહત્વના સમાચાર જોઈએ તો છેલ્લા 12 વર્ષથી ચાલતો સુરતમાં અનોખો લગ્ન સમારોહ આ વર્ષે પણ યોજાયો છે. સુરતમાં પીપી સવાની દ્વારા 75 દીકરીઓનો અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો. માવતર નામની સંસ્થા ચલાવતા મહેશ સવાની દ્વારા ફરી એકવાર દીકરીઓના લાકની ભીનો લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સીઆર પાટીલ સહિતના નેતાઓની હાજરી રહી હતી. ખાસ વાત એ છે કે આ લગ્ન સમારોહની સાથે જ મહેશ સવાની 4,992 દીકરીઓના પિતા બન્યા છે. આગળના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ દરિયાઈ વિસ્તારને એક પ્રવાસન સ્થળ, બિઝનેસ હબ તરીકે વિકસાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં સોમનાથ અને દ્વારકા આધ્યાત્મિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વમાં જાણીતો છે. સરકાર દ્વારા સતત એવા પ્રોજેક્ટને અહીં આકાર આપવામાં આવી રહ્યો છે કે વધુમાં વધુ પ્રવાસીઓ આ દિવ્ય સ્થળની ભવ્યતાને માણી શકે. દ્વારકાને સિગ્નેચર બ્રિજ બાદ વધુ એક સોપાન મળવા જઈ રહ્યું છે. દ્વારકાધીશની નગરીમાં આવતા પ્રવાસીઓ આગામી સમયમાં દરિયાની અંદરનો નજારો જોઈ શકશે અને એ માટે સબમરીનનો પ્રારંભ કરવામાં આવનારો છે. આ પ્રોજેક્ટને શરૂ થતાં 7 મહિના જેટલો સમય લાગી શકે છે. બીજા મહત્વના સમાચાર જોઈએ તો 3-1 દિવસ પહેલાં અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી, જેમાં જણાવ્યું હતું કે હવે અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરવામાં આવશે તો FIR નોંધાશે અને જે પણ પોલીસ કર્મચારી આ કાર્યવાહી કરશે તેને 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે. જેને અનુસંધાને આજે અમદાવાદ પોલીસે વધુ એક પોસ્ટ શેર કરી છે, જેમાં જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં દારૂ પીને ગાડી ચલાવનારની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને ₹200 ઇનામની જાહેરાતની અસર થઈ છે. 24 ડિસેમ્બરના રોજ એક જ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત કુલ 39 લોકો વિરુદ્ધ FIR નોંધીને ધરપકડ કરવામાં આવી છે. આગળના સમાચાર જોઈએ તો મધ્યપ્રદેશમાં આજે સોમવારે બપોરે 3:30 વાગે નવા મંત્રીમંડળે શપથ લીધા છે. કુલ 28 ધારાસભ્યો મુખ્યમંત્રી મોહન યાદવની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં 18 કેબિનેટ મંત્રી, 6 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી અને 4 રાજ્યમંત્રી હશે. બીજા મહત્વના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ PM અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, દેશના તમામ પરિવારના સભ્યો વતી પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. તેઓ જીવનભર રાષ્ટ્ર નિર્માણને વેગ આપવામાં વ્યસ્ત રહ્યા. ભારત માતા પ્રત્યેનું તેમનું સમર્પણ અને સેવા અમર સમયમાં પણ પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. આગળના મહત્વના સમાચાર જોઈએ તો રામ જન્મભૂમિ પરિસરમાં નિર્માણધીન રામ મંદિર શ્રીરામની પ્રાંત પ્રતિષ્ઠા માટે તૈયાર થઈ ગયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે મંદિર નિર્માણની તાજા તસવીર જાહેર કરી છે. રામ મંદિરનું ભવ્યતરિયું તૈયાર થઈ ગયું છે. રામ મંદિરની સીડીઓ પણ બની ગઈ છે. સીડીઓ બંને બાજુ રેલિંગ પણ લગાવી દીધી છે. રામ મંદિર મંડપનું નિર્માણ કામ પણ પૂર્ણ થઈ ગયું છે. કુબેર ટીલા પર જટાયુની મૂર્તિ સ્થાપિત થઈ ગઈ છે. કુબેર ટીલાનું બ્યુટિફિકેશનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. અહીં પ્રાચીન શિવાલયનું પણ બ્યુટિફિકેશનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. પરકોટેમાં ભગવાન શિવ તેમજ ગણેશના મંદિરને આકાર આપવામાં આવી રહ્યું છે. કોરોનાને લઈને મહત્વના સમાચાર જોઈએ તો દેશમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ JN.1ની એન્ટ્રીથી ફરી ચિંતા વધી છે. અલગ અલગ રાજ્યોમાં જેને લઈને સતર્કતા રાખવાના નિર્દેશ જાહેર થયા છે. કેરળ, કર્ણાટક અને પંજાબની સરકારે ભીડભાડ વાળી જગ્યાઓ પર માસ્ક પહેરવાનું જરૂરી કરી દીધું છે. સૂત્રોના હવાલાથી ખબર છે કે 24 ડિસેમ્બર સુધીમાં દેશમાં JN.1ના કુલ 63 કેસ મળ્યા છે. નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ ગોવામાંથી સામે આવ્યા છે, જ્યાં તેની સંખ્યા 34 છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 9, કર્ણાટકમાં 8, કેરળમાં 6, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે. બીજા મહત્વના સમાચાર જોઈએ તો આગામી 30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેઓ એરપોર્ટ સહિત ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ નવનિર્મિત એરપોર્ટ પર સૌથી પહેલાં ભારતીય વાયુસેનાનું બોઈંગ 737NG એરક્રાફ્ટ લેન્ડ કરવાનું છે, જેને એર હેડક્વાર્ટર કોમ્યુનિકેશન સ્કવોડ્રન ઓપરેટ કરે છે. બીજા મહત્વના સમાચાર જોઈએ તો જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ અને પંજાબ, હરિયાણાથી લઈને રાજસ્થાન અને બિહાર સુધી સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ તીવ્ર શીત લહેરોની ચપેટમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી પર્વતીય રાજ્યોના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસ સુધી ઠંડીમાંથી કોઈ રાહત નહીં મળે. આગળના સમાચાર જોઈએ તો છત્તીસગઢમાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટરની માહિતી સામે આવી છે. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ સુકમાના ગોગુંડા વિસ્તારમાં 4 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ એન્કાઉન્ટર સુકમા અને દંતીવાડા જિલ્લાના રિઝર્વ ગ્રુપ DRG અને CRPFની 2 અને 111મી બટાલિયન દ્વારા કરવામાં આવી હતી. બીજા મહત્વના સમાચાર જોઈએ તો વિદેશ મંત્રી એસ જયશંકર વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાના ઉદ્દેશ્ય સાથે સોમવારથી 29 ડિસેમ્બર સુધી રશિયાની 5 દિવસીય મુલાકાતે જશે. રવિવારે મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે જયશંકર મોસ્કોની સાથે સેન્ટ પીટર્સબર્ગની પણ મુલાકાત લેશે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ, વેપાર, ઉર્જા, સંરક્ષણ અને કનેક્ટિવિટીના ક્ષેત્રો પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. રમતગમતને લઈને અગત્યના સમાચાર જોઈએ તો ESPN ક્રિક ઇન્ફોના રિપોર્ટ અનુસાર IPL એટલે કે IPL 2024ની આગામી સિઝનથી બોલર IPL મેચોની દરેક ઓવરમાં વધુમાં વધુ 2 બાઉન્સર ફેંકી શકે છે. અત્યાર સુધી આવું નહોતું. અત્યાર સુધી IPLમાં પણ ઇન્ટરનેશનલ ક્રિકેટની જેમ જ નિયમોનું પાલન કરવામાં આવતું હતું, જે મુજબ બોલર એક ઓવરમાં વધુમાં વધુ 1 બાઉન્સર ફેંકી શકતા હતા. તેનાથી વધુ બોલિંગને નો બોલ આપવામાં આવતો હતો. જોકે હવે IPLમાં પણ આવું થશે નહીં. હજુ સુધી આ નવા નિયમને લઈને BCCI તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી. તો આ હતા આજના મહત્વના સમાચારો. જોતા રહો ન્યૂઝ 24 ગુજરાતી.